ભગવદ્ ગીતાથી જે સંતુષ્ટ થયા છે તેઓ માટે અષ્ટાવક્ર ગીતા નથી. આટલું સુંદર સાંભળ્યા પછી, આટલું સ્પષ્ટ સમજ્યા પછી, આટલું સુંદર સાંભળ્યા પછી અને આટલું સ્પષ્ટ સ્વયં સમજવા પછી પણ અંતર્મુખ કેમ થતો નથી, એવું જેને પ્રશ્ન જાગતો હોય, એવું જેને ફ્રસ્ટ્રેશન થતું હોય, તેના માટે જ અષ્ટાવક્ર ગીતા છે. જેને એમ લાગે કે બહુ મજા આવી, ભગવદ્ ગીતામાં બહુ મજા આવી, એ લોકો માટે નથી. કારણ કે પેલું તો બહાર કેમ વર્તવું એ બતાવતું હતું, બહાર છે તો બહાર કેમ જીવવું એ બતાવતું હતું, અને આ હવે અંતર્મુખી કરવાની વિધિ બતાવશે. ઇટ ઇઝ નોટ ફોર માસ, ઇટ ઇઝ ફોર ક્લાસ, એન્ડ સો ઇટ ઇઝ નોટ સો પોપ્યુલર. ગાંધીજી જેવા, તિલક જેવા બધાએ ગીતા ઉપર લખ્યું, અષ્ટાવક્રનો ઉલ્લેખ સુધ્ધા નથી. આખું ગાંધીનું જેટલું લેટર્સ, લેક્ચર્સ બધા અષ્ટાવક્ર ગીતા જેવું તે વખતે હતું કે નહીં એ પણ આપણે ખ્યાલ ના આવે. સમજાય છે? કેટલી બધી ટીકાઓ ને બધું લખાય, અષ્ટાવક્ર માટે શું લાવવું, તમારા હાથમાં શું મૂકવું, એના માટે અમારે કેટલા ફાંફા મારવા પડ્યા છે. ભગવદ્ ગીતામાં બી ફાંફા મારવા પડ્યા છે કે આટલા બધામાંથી કયું આપવું તમને, હજારો ટીકા છે તો તમને વાંચન માટે કયું સુવિધાપૂર્ણ રહેશે, અષ્ટાવક્ર ગીતા માટે શું આપવું એ ડિફિકલ્ટ હતું. આટલું અદ્ભુત પણ એ સાચું કહે છે, તમને સારું લાગે તે નહીં. આ સારું ને સાચાના ભેદમાં એટલી લોક ભોગ્યા નથી, પણ અંતર્મુખી સાધના જેને ઉપાડી છે અને જેને જેને અષ્ટાવક્ર ગીતાજીનો યોગ થયો છે તેને મહા ઉપકારી ગ્રંથ ભાસ્યો છે. સો સો ગીતામાં મહાગીતા કીધી છે. જો એના શ્લોકે શ્લોકે તમે અષ્ટાવક્ર ગીતાને વાંદરી બો કહો અને તમે એક વાંદરાનું બચ્ચું કહો અને બચ્ચું જેમ માને વળગીને રહે એમ જો આ વાંદરી આ માને જો વળગીને રહેશો એક વર્ષ માટે બી, તો એ એવા ઉચકા કૂદકા મારશે આ વાંદરી, તમારે કૂદકા નહીં મારવાના, તમારે વળગીને રહેવાનું, તમારી તાકાત ક્યાં છે કૂદકા મારવાની. અને જે જમ્પ કરતાં 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 લઈ જશે તે આવતા જાન્યુઆરીએ હું કહીશ કે આ વાંદરીને બી છોડો, બહુ કૂદકા માર્યા, અંતે તો કૂદકા જ મારવાનું થયું. પણ અત્યારના તો હું કહું છું કે કૂદકા મરાશે, પણ તમે માત્ર એને વળગીને રહેજો, તર્ક વિતર્ક નહીં કરતા. કારણ આ એક પ્રમાણ ગ્રંથ તરીકે એ અપેક્ષાએ નથી જેમાં ખંડન મંડન તર્ક કારણો બતાવ્યા હશે. એકવાર કીધું તું દ્રષ્ટા છે તો હી વિલ નોટ ગીવ રીઝન્સ વાય યુ આર દ્રષ્ટા, જેમ તમને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મળશે. નહીં, આટલી સરળતા અને આટલું ડિવોશન તો તમને બધું ભગવદ્ ગીતાએ શીખવાડ્યું છે, હવે તમે પ્રમાણ વચન કરીને આગળ નથી વધી શકતા. એટલે બધું એક્સપ્લેન નહીં થાય. ધીસ ઇઝ ટ્રુથ, એસ્ટાબ્લિશ યોર સેલ્ફ ઇન દેટ, એસ્ટાબ્લિશ યોર સેલ્ફ ઇન ધીસ પરમેનન્ટ એબ્સોલ્યુટ અનચેન્જિંગ ટ્રુથ. પરમ કૃપાળુદેવ પાસે એ મંગલ આશીષની યાચના કરી આ અનોખી યાત્રાને હું શરૂ કરું છું. પ્રથમ શ્લોક વખતે આપણે પ્રથમ ગુજરાતીમાં લેશું, પછી સંસ્કૃતનું પારાયણ કરશું. એનું કારણ, સંસ્કૃત ચાલતું હોય ત્યારે તમને કાંઈ સમજ તો પડતી નથી, અને મારી પાસે એટલો ટાઈમ નહોતો કે હું તોડી તોડીને તમને સમજાવું, અને એ સમજાવું તો બી તમને એટલો રસ બી નહોતો. તમને તો કોઈ કોઈ સદગુરુના ઉપકારનું કોઈ દ્રષ્ટાંત આવી જાય તો તમે ન્યાલ થઈ જાઓ, તમારો કોઈ દોષ પકડાઈ જાય અને એ દોષથી મુક્ત થવાની વિધિ સમજાય, એના સિવાય તમને સાચું કહું તો કોઈ ચીજમાં રસ નહોતો. તો પહેલાં ગુજરાતી એટલે જ્યારે સંસ્કૃત શ્લોકનું ઉચ્ચારણ થાય ત્યારે યુ કેન ટ્રાય ટુ. જનક અષ્ટાવક્ર મુનિને કહે છે, ભગવાન મનુષ્ય આત્મજ્ઞાનને કેવી રીતે મેળવે છે, તેની મુક્તિ કેવી રીતે થાય છે,
અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે તે મને કહો. ઓમ શ્રી પરમાત્મને આત્મજ્ઞાન કેવી રીતે મેળવે મનુષ્ય, મુક્તિ કેવી રીતે થાય, વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય તે મને કહો. વિવેક ચુડામણી ગ્રંથમાં ત્રણ ચીજ દુર્લભ કીધી, મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહત્પુરુષનો યોગ. મનુષ્યપણું, મુમુક્ષુપણું અને મહાપુરુષનો યોગ. કેટલું એ પરિભ્રમણ કર્યા પછી માંડ મનુષ્યપણું મળે છે, જાણે દરરોજ તમે લાઇનમાં ઊભા હો ને આખા વર્ષમાં એક વખત તમે જરા ફ્રન્ટ રોમાં નંબર લાગે, એવરી ટાઈમ યુ હેવ એપ્લાઈડ, એવરી ટાઈમ યુ હેવ ટ્રાઈડ, every time you have aspired, only once you get a chance to come or sit. અને એ ક્યારે, એ ત્યારે કેટલું દુર્લભ બને, અને દુર્લભ બન હોય, સમજાય, દુર્લભતાનો બોધ થાય ત્યારે પછી એનો સદઉપયોગ કરવાનું ચૂકે નહીં. દર વખતે આવતા હો કે સામેથી ફોન કરીને આવો આવો પ્લીઝ પધારો ત્યારે એની દુર્લભતાનો બોધ થતો નથી. ક્યારેક મળે, બહુ ઈચ્છાય અને ક્યારેક મળે ત્યારે એની દુર્લભતાનો બોધ થાય. તો એક તો મનુષ્યપણાની દુર્લભતા, એમાં વળી મુમુક્ષુતા. અનેક વાર મનુષ્ય બન્યો પણ સંસારની જ કામનાઓ કરી, સંસારથી છૂટવાની ઈચ્છા ન કરી, દોષોથી વિકારોથી છૂટવાની તીવ્ર જિજ્ઞાસા, વેદના, ચૂરના ઉત્પન્ન થઈ, ફ્રસ્ટ્રેશન લીડિંગ ટુ ટાઈમ્સ સમટાઈમ્સ ઇન ટુ ડિપ્રેશન, એટલું બધું ફ્રસ્ટ્રેશન.
એવી મુમુક્ષુતા માત્ર મોક્ષ અભિલાષ, મોક્ષ વિશે જ યત્ન કરો એવી મુમુક્ષુતા ઉત્પન્ન. જો મુમુક્ષુતા તો ત્યારે ઉત્પન્ન થાય, છૂટવાની ઈચ્છા ત્યારે ઉત્પન્ન થાય જ્યારે બંધનનો બોધ થાય. બંધન અને મોક્ષ એ સાપેક્ષ છે. તમે જો એમ ન અનુભવતા હો કે તમે બંધનમાં છો તો તમને મુક્તિની અભિલાષા થશે જ નહીં. અને ઇફ યુ આર હેડ ઓફ અ ફેમિલી તો તમને ત્યાં મને કોઈ બંધન છે જ નહીં, હું સ્વતંત્ર છું. જ્યારે ઉઠવું હોય ત્યારે, જ્યારે ખાવું હોય ત્યારે, જે ઘરમાં બોલવું હોય ત્યારે, મને બંધન ક્યાં છે? પણ આ બંધન આંતરિક છે, નોટ એક્સટર્નલ, ઇન્ટરનલ. વૃત્તિઓનું બંધન પૂછી જો તારી જાતને, કે તને એક વૃત્તિ જાગે છે પછી તું સંયમિત રહી શકે છે કે પછી તું વશ થઈ જાય છે? પૂછી જો. તું સંમોહિત થઈ જાય છે તારી વૃત્તિને. એક વાર તને કોઈ વાસના જાગી પછી એ સ્પર્શની હોય, સ્વાદની હોય, ગંધની હોય, રૂપની હોય, શબ્દની હોય, એક વાર તને વાસના જાગી પછી એ પૂરી ન થાય ત્યાં સુધી તું વિહ્વલ રહે છે. તું વશ થઈ ગયો, તું સંમોહિત, તું પાગલ થઈ ગયો છે. યુ આર મેડ, MAD. યુ બીકમ મેડ બીકોઝ ઓન્લી ધેટ થોટ રન્સ ઇન યુ ટિલ ઇટ ઇઝ નોટ ફૂલફિલ્ડ. Nothing is important to you till that is not fulfilled. Nothing is important. Not even Ashtavakra Gita. Tamne vasna jagvi joye. And you become a different person. You become an animal. Your face also shows you are an animal. Pagalpanu. Anubhav nahi, aasha je jite tamara jivan ma, to tamne gaad bandhan ma chho, em samajho, em gnani kheche. Ane aa jo tamne bandhan no bodh thaye, તો તમને છૂટવાની જિજ્ઞાસા થશે જ. તમે તમારો અહંકાર જોઈ શકો, ઈર્ષ્યા જોઈ શકો, ક્રોધ જોઈ શકો, વિષય પરિણામ જોઈ શકો, તો તમને ચોક્કસ છૂટવાની ઈચ્છા થાય. એ પણ વારંવાર થતી ભૂલોને જોઈ શકો. આ વારંવાર ઈચ્છાનું નૃત્ય અને દંભ તમારું જોઈ શકો. આજે ભગવદ્ ગીતા માટે તાલી પાડે છે ને, કાલે વેશ્યાઓ માટે તાલી પાડતો હોય તો તું મહાબુદ્ધ છે. બંધનનો જ બોધ નથી તને તો મોક્ષની ઈચ્છા ક્યારે થાય? તો તું અહીંયા બેસવાને લાયક જ નથી. ખાલી મનુષ્યને એન્ટ્રી નહોતી અહીંયા. હવે કાલે જ્યારે બોર્ડ લગાવી દે, મિતાબેન ક્યાં ગયા? બોર્ડ લગાવી દેશો. એન્ટ્રી ઓન્લી ફોર મુમુક્ષુસ. તમે ભૂલમાં બોર્ડ લગાવ્યું છે એન્ટ્રી ફોર મનુષ્ય. એટલે જો કૂતરા બિલાડા કોઈ નથી આવ્યા. જો જે સમવસરણમાં તો બધા હોય, પણ અહીંયા કૂતરા બિલાડા કોઈ નથી આવ્યા. પણ બધા મનુષ્યના અહંકારવાળા આવી ગયા બધા અહીંયા. હવે કાલે તમે બોર્ડ લખજો, એન્ટ્રી ઓન્લી ફોર મુમુક્ષુસ. લેટ્સ સી. મનુષ્ય મુમુક્ષુ. ત્રીજું, મહાપુરુષનો યોગ. આ બે મળ્યા પછી જો કોઈક મહાપુરુષ તને યોગનો યોગ તને થાય તો પૂરો લાભ ઉઠાવી દે છે. ત્યાંથી આ પ્રથમ શ્લોક શરૂ થાય છે. આ પૂર્વ ભૂમિકા. મહાપુરુષનો યોગ, એ એવા કોઈ મહાપુરુષનો તને યોગ થાય, હુ હેવ ક્રોસ ધ ફ્રન્ટિયર્સ ઓફ ઓલ બોન્ડેજ એન્ડ હુ કેન હેલ્પ યુ કમ આઉટ ઓફ બોન્ડેજ, હુ કેન હેલ્પ યુ. અહીંયા ત્રણ પ્રશ્ન છે ને, જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિ. તો જે મુક્ત હોય તે મુક્ત કરી શકે, જે ખુદ વૈરાગ્યમાં ઝૂલતો હોય તે તને વિરાગી બનાવી શકે, અને જે જ્ઞાન પામ્યો હોય તે તારું અજ્ઞાન દૂર કરી શકે, એવા કોઈ સદગુરુ મળી જાય. સી, કેવા સદગુરુ? શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય એટલે જે બહુશ્રુત હોય, શાસ્ત્રના રહસ્યને, આત્મતત્વને, તારી અંદર જે માથાકૂટ ચાલતી હોય તેને, બંનેને જે સમજી શકતા હોય. જે અષ્ટાવક્ર ગીતા તો બહુ સમજતા હોય, પણ તારી અંદર મૂંઝવણ શું છે એ સમજી ન શકતા હોય. આપણે પાંચ વાર કહીએ પછી એમ છોડી દો, હી ઇઝ નોટ અન્ડરસ્ટેન્ડિંગ. ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓર નોટ અન્ડરસ્ટેન્ડિંગ નહીં, આર યુ ક્લિયર કે યોર સદગુરુ ઇઝ શ્રોત્રિય? શાસ્ત્રના રહસ્યને, અપૂર્વ વાણી, પરમ શ્રુત જેનામાં રહ્યું, અને બ્રહ્મનિષ્ઠ. ખાલી બોલવાવાળો હોય તે નહીં, જે સ્વયં બ્રહ્મમાં નિષ્ઠા ધરાવતો હોય, સ્થિત હોય. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. આવા લક્ષણ ધારક તને કોઈક, તને એવી પ્રતીતિ થાય કોઈક પુરુષમાં કે આવા લક્ષણો એ ધરાવે છે ને એ મારું કલ્યાણ કરી શકે, એટલે મહાપુરુષનો યોગ તારી મુમુક્ષુતા જોડી દે.
ગીતાના ચોથા અધ્યાયમાં 34મા શ્લોકમાં આપને થોડું માર્ગદર્શન મળ્યું હતું. આઈ અન્ડરસ્ટેન્ડ તમને આખી મુખપાટ નથી. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, એવા કોઈ સદગુરુ મળે તો એને પ્રણામ કરીને એમની સેવા કરતાં કરતાં પરિપ્રશ્નેન પ્રશ્ન પૂછી લેજે. ગીતા અલાવ કરે છે, અષ્ટાવક્ર ગીતા પણ અલાવ કરે છે. ભગવદ્ ગીતાને પ્રશ્ન પૂછવાની અગેન કોઈ પૂછવું નહીં, એમ નહીં શું પૂછવું એ જરા વાતમાં બહુ મહત્ત્વની છે. લાભ લઈ લેજે, પ્રશ્ન પૂછી લેજે, યુક્તિ સમજી લેજે. પ્રશ્ન પૂછવામાં તારું અજ્ઞાન છતું થશે, તારો અહંકાર દાવ પર લાગશે, લગાવી દેજે. તારી અંદર મૂંઝવણ હોય તો મૂંઝાયેલો ન રહેતો, હા અનાથ હોય તો રહેજે, પણ તને કોઈ સત્પુરુષનો યોગ થયો હોય તો તારી મૂંઝવણને સોલ્વ કરી દેજે. પણ કેવા પ્રશ્ન પૂછવા, તો કે તાત્વિક પ્રશ્ન, જ્ઞાન વૈરાગ્ય અને મોક્ષ, આ ત્રણના જ પૂછવા. ચાલો આજે હું અપોઇન્ટમેન્ટ આપીશ બધાને, અને તમારા પ્રશ્નમાં આ ત્રણ ચીજમાંથી કોઈ એક ચીજ હોય તો બી ચાલશે. કાં તો કોઈ જ્ઞાનની વાત, વૈરાગ્યની વાત, મુક્તિની વાત. તો કે બાપા આ ત્રણ જ પ્રશ્ન નથી, બીકોઝ વી નો એવરીથિંગ અબાઉટ ઓલ ધીસ થ્રી. જ્ઞાન તો ટ્રિમેન્ડસ 108 લેક્ચર્સ, વૈરાગ્ય વિનો કે આમ હોવું જોઈએ પણ નથી, અને મુક્તિ તો જ્યારે થશે, જ્યારે ભગવાને જ્ઞાનમાં જોયું છે ત્યારે થશે. એટલે આ ત્રણ પ્રશ્ન નથી. પણ અમે નવો ફ્લેટ લીધો છે ને તો ક્યારે અમે શિફ્ટ થઈએ ને, ઇટ વિલ નોટ બી આન્સર. ઇફ અ સદગુરુ યુ વોન્ટ આન્સર, સદગુરુ વી વોન્ટ્સ ટુ આન્સર ઓનલી રૂટ ક્વેશ્ચન્સ, તાત્વિક પ્રશ્ન. વોટ ઇઝ ધીસ રૂટ ક્વેશ્ચન? હું એકદમ સિમ્પલ બનાવી કહું, બાકી આમ જ બહુ ભારે છે. એટલે જે ક્વેશ્ચનનો ઉત્તર અનેક ક્વેશ્ચનને સોલ્વ કરે તે તાત્વિક પ્રશ્ન. જે પ્રશ્નનો ઉત્તર એક જ પ્રશ્નને સોલ્વ કરે એ તમારા પ્રશ્ન. હું ક્યારે શિફ્ટ થાઉં, હું નેક્સ્ટ ટાઈમ આશ્રમમાં ક્યારે આવું, આ પ્રશ્ન છે. અને આમ કહેવા તો આમ શુભ શુભ પ્રશ્ન છે, ધાર્મિક પ્રશ્ન છે, આશ્રમમાં આવવાની વાત. ઇટ સોલ્વ ઓનલી વન પ્રોબ્લેમ. હું ક્યારે નેક્સ્ટ આવું તો હું કહું કે સમજો માર્ચમાં આવજો, પતી ગયું. નાવ ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ સોલ્વ મેની ક્વેશ્ચન્સ. એવા પ્રશ્ન પૂછો કે જેના ઉત્તરમાં અનેક ક્વેશ્ચન્સ તમારા ભવિષ્યમાં ઉત્પન્ન થાય, એનું બી તમને લાગે આનો તો ઉત્તર મને આપી દીધું, આ સંસારમાં કંઈ છે જ નહીં, આનો ઉત્તર બી આપી દીધો, આ તારું ઘર જ નથી, શિફ્ટ જ નહીં થાય. શિફ્ટ થવું છે તો ભીતર જ શિફ્ટ થાય. પ્રશ્ન પૂછજો જ, પણ આ ત્રણ જ. તો બાપા તો હજી તો અમારે આગલી સ્ટેજમાં, હજી તો અમને આ પ્રશ્ન મૂંઝવે એ લેવલ પર હજી જવાની જરૂર છે. બીકોઝ દેર આર નો ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ ઇટ, રિગાર્ડિંગ લિબરેશન. યુ હેવ નો ક્વેશ્ચન્સ રિગાર્ડિંગ લિબરેશન, મોક્ષ. યુ હેવ ટુ ગો વન સ્ટેપ પાછળ. તાત્વિક પ્રશ્ન રૂટ, જેનાથી 100 કે 150 ક્વેશ્ચનના ઉત્તર આવી જાય. મારે શું કરવું, મારે આ સેવા જોઈન કરવું કે આ કરવું, એવા બેવકૂફ જેવા પ્રશ્ન પૂછતા નહીં. અને તમારે બેવકૂફી ચાલુ રાખવી હોય તો ભલે રાખો, હું તો નહીં જ ચાલુ રાખો. અને એક વર્ષની તો ઇનફેક્ટ લાસ્ટ સત્સંગમાં આઈ સેડ નાવ વી આર નોટ બોર્ન, વી આર નોટ ડેડ, વી આર નોટ ગોઈંગ ટુ ડાય, વી આર નોટ ગોઈંગ ટુ બી રીબોર્ન, નથિંગ. આ જન્મ મરણ તો બધું મિથ્યા છે, અને આ બધું કેટલું લાંબુ લાંબુ કર્યું તો રાઈટ. અને હવે શું બર્થડે ઉજવવાનું? અને પછી હું રૂમમાં ગયો સત્સંગ પછી, પછી અમિત શેઠ એકદમ ડરતો ડરતો ગભરાયેલો ગભરાયેલો આવ્યો કે બાપા 100 પીપલ આર સિટિંગ આઉટસાઇડ ફોર બર્થડે. મેં કીધું નો, આઈ વોન્ટ ટુ નો દેટ હુ આર ડેફ, સો લેટ કન્ટિન્યુ ધ ડ્રામા. દીઝ આર ડેફ પીપલ, ટુડે 12 પીપલ કેમ, ડેફ પીપલ. એમાં એક બેવકૂફ રાજકોટવાલો તો એમ કે મેં પરમિશન લીધી ભાઈની. અરે હું કહું તમને જરૂરિયાત ઉત્પન્ન થવી જોઈએ બર્થડેને સેલિબ્રેટ કરવાની, તો પેલો બેવકૂફ કહે છે કે ના મેં પરમિશનથી હું આવ્યો. હું કહું છું ફિલોસોફીની વાત, તમે એને રૂલ બનાવી દો છો કે હવે આવવાનું નહીં. રૂલ ના, રૂલ છે જ નહીં. તમને જો હજી એ બોધ એ ભાવમાં ન જવું હોય તમે ચોક્કસ આવો. કોઈ રહી ગયા હોય તો હું રાતના બી બેસીસ બર્થડેમાં. મારે રૂલ્સ નથી બનાવવા. જો તમે ઉચ્ચ રહેતા હો તો ઠીક, અને જો તમે નીચે જ રહેવાનું એટલું હોપલેસ કામ કરવા માટે જો આ જીવન ગુમાવવું હોય તો આઈ એમ ધેર ફોર યુ ટુ બ્લેસ યુ, બ્લેસ યોર સ્ટુપિડિટી. હું કહું છું જન્મ મરણને તમે ભૂલી જાઓ,
અને તમને જન્મને યાદ રાખવો છે. જન્મ પણ રૂલ છે ને કે આ વર્ષ કોઈ નહીં આવે. સી ડેફ પીપલ, સો મેની આર ડેફ યર. બહેરા છે કેટલા લોકો અહીંયા, બધા સાંભળતા નથી. સાંભળે તો એ સાંભળું તો તેને કહેવાય જે એ ભાવ દશામાં આવી જાય. બટ ઇફ યુ કાન્ટ, દંભ નહીં કરતા, દેન યુ કમ એન્ડ યુ ગીવ અ પ્રૂફ ઓફ યોર સ્ટુપિડિટી કે તમે ખાલી આંટા મારવા અહીંયા આવો છો, મફતલાલ બાગમાં ફરવા આવો છો અહીંયા. યુ રિયલી ડોન્ટ વોન્ટ ટુ રેઝ યોર લેવલ. ઇટ ઇઝ નોટ દેટ વી ડોન્ટ વોન્ટ ટુ સેલિબ્રેટ, વીલ સેલિબ્રેટ, બટ વીલ સેલિબ્રેટ એવરી મોમેન્ટ, નોટ સમ મોમેન્ટ. અરે આવશે હમણાં રાતના જોજો કેવો લેફ્ટ રાઈટ, અધુના હમ ના મોક્ષ, હમ ના હમ. એના ઉપર મને એકચ્યુઅલી એક લેક્ચર જોઈએ પણ મારે 4 શ્લોક કરવાના છે. સેમ પ્રોબ્લેમ, ભગવદ્ ગીતા જેવો જ પ્રોબ્લેમ છે. અધુના હમને હમણાં મોક્ષ જોઈએ છે તો આઈ વિલ સ્પીક, અધરવાઇઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પીક. ઇફ યુ વોન્ટ ટુ ડૂ આફ્ટર 15 ભાવ, 3 ભાવ, 1 ભાવ, મર્યા પછી મોક્ષ જોઈએ છે તમને તો આઈ એમ નોટ ફ્રી, આઈ એમ બિઝી. હમણાં મોક્ષ જોઈએ છે, અધુના સંસ્કૃતનો શબ્દ હમ ના, દેન કમ ટુ મી, આઈ હેવ સમથિંગ ફોર યુ. ઇટ્સ, તમે ઓવરનાઇટ પાત્ર તો બનાવી દેજો, ફેલ ના જાય. પ્રશ્ન હોય તો પૂછી લેજો, ભલે અહંકાર જાય, ભલે તમે મૂરખ સિદ્ધ થાઓ. ઓહો, આટલી ઊંચી ઊંચી વાત કરતા ને આવા આવા બોગસ ક્વેશ્ચન છે. હા, પણ થાય તો પૂછી લેજો. જનક જેટલા તમે સરળ તો રહેજો જ, પ્રશ્ન હોય તો પૂછે. પણ પ્રશ્ન આવા હોવા જોઈએ તો અષ્ટાવક્રનો તમે ખરેખર ઉપયોગ કર્યો, નહીં તો અષ્ટાવક્રને તમે ત્રાસ આપ્યો. પેલી 33-34 આસાધનાઓ છે ને જૈનોમાં, એમાં એક બીજી એડ કરજો, વ્યર્થ પ્રશ્ન પૂછવા. એકના એક પ્રશ્ન પૂછવા, બસ તમને મૂંઝવે છે એટલે પૂછવાનું, બટ ગો ઇન ટુ ધ રૂટ કે મારું મમત્વ મને મૂંઝે છે, મારી ઈચ્છાના જવાબ ન મળે એ મને મૂંઝવે, તો આઈ હેવ ટુ વર્ક વિધિન મી. આઈ ડોન્ટ નીડ ટુ આસ્ક હિમ. યુ શુડ અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ બેટર. તમે પૂછી પૂછીને બી કેટલું, એક પ્રસંગ જેટલો ઉત્તર મળ્યો તમને, અને પાછા બીજા પ્રસંગ. લગ્ને કુંવારા એટલે કોઈના લગ્નની વાત છે. કોઈના લગ્ન હોય તો કે મારી પાસે ક્યાં કપડાં છે, પાછા કપડાં સીવડાવવા જાઓ, પાછા કપડાં સીવડાવવા જાઓ. કેમ તમારી પાસે કપડાં નથી, કેમ તમારી પાસે એ તત્વ નથી? વાય ડુ યુ નીડ 20 મિનિટ્સ વિથ મી? વાય? હું નવરો છું, હું નકામો છું? તમે કેટલા મહત્વના છો? આટલો બધો અહંકાર સાથે આવો છો. યુ નીડ ઓનલી 1 or 1.5 મિનિટ. જલ્દી પૂછો મુક્તિ કઈ રીતે, એમ મુક્ત થાવ. બસ મેન્ટલ કેસ છો તમે, તો મેન્ટલ હોસ્પિટલમાં જાઓ. વાય આર યુ કમિંગ ટુ મી? યુ આર કન્ફ્યુઝ. વોટ ડુ યુ વોન્ટ ઇન લાઈફ? ફર્સ્ટ ફિક્સ દેટ એન્ડ ધેન કમ ટુ મી. વોટ ડુ યુ વોન્ટ? મે બી તમને જે જોઈએ તે મારી પાસે નથી, તમને સંસાર જોઈએ તે મારી પાસે નથી. આઈ વિલ ગાઈડ યુ ગો ટુ ધ રાઈટ પર્સન. સમજાય? જનકમાં ત્રણેવ યોગ હતો. એ મનુષ્ય હતો મુમુક્ષુતા. અરે એમ તમે કેવી રીતે કહો? એના પ્રશ્ન જોઈને બાપા, હું કંઈક તમને અંધશ્રદ્ધાથી કંઈક કહેવાનું, એમનો પ્રશ્ન જ જુઓ. જ્ઞાન, મોક્ષ અને વૈરાગ્ય. એકચ્યુઅલી આ એક જ ક્વેશ્ચન છે, ત્રણ નથી. સમય હશે તો જોશું. ત્રણ કે એક જ ક્વેશ્ચન છે. અને સવાના જેમ વાત કરી, બધા ઉપનિષદમાં મુખ્ય મુખ્ય જે છાંડોગ્ય, કૈવલ્ય, મંડો, કેન, તૈતરીય, આ બધા ઉપનિષદ પ્રશ્નથી સ્ટાર્ટ થાય છે. ગીતાજી પ્રશ્નથી સ્ટાર્ટ થાય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર, વિવેક ચુડામણિ, ભગવતી સૂત્ર, બધા પ્રશ્નથી શરૂ થાય છે. એટલે આ પ્રશ્ન પૂછવાની પરંપરા જૂની છે, પણ પ્રશ્ન પાછળની મુમુક્ષુતા મહત્વની છે. અને એ આપણે જોઈએ કે જનક મુમુક્ષુ હતો. 4 પ્રકારના લોકો છે. એક જ્ઞાની, લેટ સી વેધર જનક વોઝ જ્ઞાની. જ્ઞાની તે જે સંશય, વિભ્રમ અને વિમોહ રહિત હોય, સંશય જેને ન હોય અને નિજાનંદમાં મસ્ત હોય. તો કે નહીં, સંશય તો એને છે જનકને, એને પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન કમ્સ ફ્રોમ દેટ મૂંઝવણ, દેટ ડાઉટ, દેટ ઇગ્નોરન્સ, વોટ એવર, કે મને મુક્તિ કેમ પ્રાપ્ત થાય, હાઉ કેન આઈ અટેન લિબરેશન. એટલે જ્ઞાની નથી. તો બીજો છે અજ્ઞાની.
અજ્ઞાની એટલે જેની પાસે વિપરીત જ્ઞાન છે, સંસારમાં જ સુખ છે. જેમ જેમ આપણે બધા બંધાઈએ તેમ તેમ સુખ વધારે આવે. કોન્ટ્રાક્ટ સાઇન કરે, મેરેજ કરે, બંધનમાં આવીને સુખ લેવાની કોશિશ કરે, સંયોગને ઈચ્છે, મુક્તિ નહીં. એટલે એમાં વૈરાગ્ય બી નહીં આવે, જ્ઞાન બી નહીં આવે અને મોક્ષ બી નહીં આવે. એક્ઝેક્ટ ઓપોઝિટ તે અજ્ઞાની. તો જનક અજ્ઞાની ખરો? તો કે આ તો પ્રશ્ન ઉપરથી નક્કી કરવાનું છે. જ્ઞાની તો નથી કારણ કે પ્રશ્ન છે, અજ્ઞાની બી નથી કારણ કે આવા પ્રશ્ન નથી. તો મૂળ છે નંબર થ્રી, મૂળ મૂળ આળસુ. એને કોઈ પ્રશ્ન જ ન હોય, એને પ્રશ્ન ન હોય ને એને ઉત્તર બી જાણવાની ઈચ્છા ન હોય, એને કંઈ છે જ નહીં, નોટ બોધર્ડ. તો કે ના ના, પ્રશ્ન પૂછે છે એ જ બતાડે છે કે આળસુ બી નથી, તામસિક બી નથી, મૂળ બી, જ્ઞાની બી નથી, અજ્ઞાની બી નથી, મૂળ બી નથી. તો કોણ છે? મુમુક્ષુ. મુક્તિને ઝંખે છે. અનુભવ ઉપર આશા નહીં, હવે આશાની ઉપર અનુભવ બોલે છે. બહુ આશાના રવાડે ચડ્યો, બહુ એકના એક પાપ વારંવાર કર્યા, ન તૃપ્ત થયો અને કેટલું ગુમાવ્યો, જ્ઞાનીનો રાજીપો ગુમાવ્યો. અરે અત્યારના તો મોક્ષનો અધિકારી હું નથી રહ્યો, આત્મજ્ઞાનનો અધિકારી બી નથી રહ્યો. કાલ ઉઠીને કોઈ શ્રવણનો પણ અધિકારી નહીં રહે તારા પાપમાંથી અટક ભાઈ. કોઈ વાર હું કહીશ કે ના, હવે તું મારું સાંભળવાને બી લાયક નથી, તું ઉતરતો જ જાય છે, મોક્ષનો અધિકારી નહીં, સમ્યક દર્શનનો અધિકારી નહીં, તું ધીમે 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 શ્રવણનો અધિકારી બી નહીં રહે, કાલ ઉઠીને તું મનુષ્ય બનવાને પણ અધિકારી ન રહે. તારા જીવનમાં વારંવાર આ વિષય લોલુપતા એટલી વધી જાય છે, તે સાંભળ્યા જ નથી ભગવાન. જ્ઞાનીને સ્પષ્ટ પ્રીતિથી હા દર્શન કર્યા નથી તે, નહીં તો તને આ સંસાર જેવો ભાસે જેવો ન ભાસે. તું દંભ કરવામાં એક્સપર્ટ છે પણ તું મુમુક્ષુ નથી. આ તો પુણ્યથી શ્રવણ મળે છે એટલે તું મને તને મળે છે. પરિણમનની દુનિયામાં તું ભિખારી છો, ભિખારી. તારામાં એક સદગુણ નહીં, નહીં એકે સદગુણ પણ મુખ બતાવે. પરિણમનની દુનિયામાં, ભીતરી જગતમાં તું ભિખારી છો, યુ આર અ ડેવિલ. શ્રવણની ભૂમિકામાં તને દરેક શિબિરમાં ચાન્સ મળે છે, તારું તારા જેવો કોઈ ભાગ્યશાળી નહીં. ભાગ્યશાળીની કોઈ કિંમત અષ્ટાવક્ર ગીતામાં નથી. ભાગ્યશાળીની મુમુક્ષુની કિંમત છે. થોડું બી પરિણમન થયું હોય છે બેસે છે ને. તો આ આ જનક કેવો છે પહેલાં? બિકોઝ એના પ્રશ્નને બધું આપણે અંદર જઈએ, પણ પહેલાં હુ ઇઝ ધીસ જનક, તો એ બધું ભૂલી જાઓ. મિથિલા નગરી, વિદેહી, સીતાનો પિતા, કે આ બધું ભૂલી જાઓ. જનક એટલે તીવ્ર મુમુક્ષુતા, તીવ્ર મુમુક્ષુતા જોઈ લો અહીંયા બસ. અષ્ટાવક્ર એટલે એક શાંત પરિણમન, બસ એક શાંત પરિણમન, અને આ એક ધબકતું પરિણમન. મુમુક્ષ મને મોક્ષ સિવાય કાંઈ નથી જોઈતું, માત્ર મોક્ષની અભિલાષા. મોક્ષ ઇઝ નોટ વન ઓફ ધ અભિલાષા, એન્ડ મોક્ષ ઇઝ નોટ માય પ્રાયોરિટી ઓલ્સો. મોક્ષ ઇઝ ધી ઓનલી થિંગ આઈ એસ્પાયર ઓર ડિઝાયર, ઓનલી થિંગ, માત્ર મોક્ષ અભિલાષ. પરમકૃપા દેવી આત્મસિદ્ધિમાં કીધું માત્ર મોક્ષ અભિલાષ. કેવો નિર્વેદ અને કેવો સંવેગ. યુ નીડ લોટ ઓફ એનર્જી ટુ પ્રોસીડ ઓન ધીસ પાથ, લોટ ઓફ એનર્જી. તમે આમ તેમ પંચેન્દ્રના વિષયમાં જશો ને તમારી સ્પીડ એકદમ ઓછી થઈ જશે. જેટલું પેશન કહોતો એ પેશન જ તમારી સ્પીડ વધારશે. આ સમજણને પરિણમનમાં લઈ જનાર એક જ તત્વ છે, મહાપુરુષ બી નહીં, મુમુક્ષુતા જ. શ્રવણ કરવામાં કોણ? તો કે મહાપુરુષ. પણ પરિણમનમાં કોણ? તો કે માત્ર તારી પાત્રતા, માત્ર તારું પરિણમન, માત્ર તારી મુમુક્ષુતા. મુમુક્ષુતા છે કારણ કે ક્વેશ્ચન્સ આર રિગાર્ડિંગ લિબરેશન. ખૂબ મૂંઝવણ અનુભવે તો છે, એવું પ્રશ્નમાં જ દેખાવું જોઈએ. મુક્તિ કેમ મળે ભગવાન? જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિ આ ત્રણ ક્વેશ્ચન દેખાય છે. એટલી બધી મૂંઝવણ છે. જ્યારે તમે ભાવના આવેશમાં હોય ત્યારે યુ રિપીટ ધ સેમ થિંગ. પછી એ કોઈ બી જાતનો ભાવ હોય, પછી ભય હોય કે તમે મૂંઝવણ હોય કે આનંદ હોય, યુ ગો ઓન વાહ વાહ વાહ, ઇનફ એક્સપ્રેસ્ડ, પણ વાહ, બાપ રે બાપ, બાપ બાપ રે બાપ, એમ રેપિટેશન ઇઝ મસ્ટ, ઇટ ઇઝ ઇનએવિટેબલ. એવી રીતે જ્યારે મૂંઝવણ મૂંઝાયેલો જનક, અને એ મૂંઝાયેલો જનક એક જ ચીજને ત્રણ રીતે એક્સપ્રેસ કરે છે, બાકી એક જ છે.
મોક્ષનું કારણ જ્ઞાન, જ્ઞાનનું કારણ વૈરાગ્ય. એટલે વૈરાગ્ય અને જ્ઞાન અને મોક્ષ કોઈ પરિણમનના સ્ટેપ્સ માનવા હોય તો માનો, બાકી એક જ ચીજ છે, વૈરાગ્યમાં પણ મુક્તિ છે. વૈરાગ્ય મુક્તિ ફ્રોમ દેટ પેશન, મોક્ષમાં તો મુક્તિ છે જ. અને જ્ઞાન સા વિદ્યાયા વિમુક્ત, તે વિદ્યા જે મુક્ત કરે. જ્ઞાનનું કોન્સેપ્ટ તમારું જુદું છે, જનકનું જુદું છે. જ્ઞાન ફોર જનક ઇઝ મોક્ષ, જ્ઞાન ફોર જનક ઇઝ વૈરાગ્ય, ડિસ્પેશન, લિબરેશન. એન્ડ જ્ઞાન ફોર યુ ઇઝ લિસનિંગ, 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 કલેક્ટિંગ, કમ્પાઇલિંગ, વિચ અ ટેપ રેકોર્ડર કેન ડૂ બેટર દેન યુ. એન્ડ એન્સાયક્લોપીડિયા ઇઝ બેટર દેન યુ. સંગ્રહ અને સ્મૃતિને તમે જ્ઞાન કહો, શ્રવણ સ્મૃતિ કે સંગ્રહને તમે જ્ઞાન કહો. અને અહીંયા વોટ ડુ આઈ મીન બાય જ્ઞાન? આઈ મીન મોક્ષ, હા, આઈ મીન વૈરાગ્ય, હા. એટલે ઓલ થ્રી ઇઝ વન. કારણ કાર્યનો ભેદ મૂકવો હોય તો મૂકો, હું તો એ પણ નથી મૂકતો. નિશ્ચય વૈરાગ્ય, નિશ્ચય જ્ઞાન, નિશ્ચય મોક્ષ, ઓલ સેમ થિંગ, સેમ સ્ટેટ, ડિફરન્ટલી એક્સપ્રેસ્ડ.